અમદાવાદની એલજી હોસ્પિટલમાં વટવામાં રહેતો મુસ્તાક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મુસ્તાક લગભગ 85% જેટલો સળગી ગયો છે. શહેરના વટવા વિસ્તારમાં સદભાવના ચોકી નજીક આ ઘટના બની. મુસ્તાકનો આક્ષેપ છે કે પડોશમાં રહેતી સંગીતા નામની મહિલા તેની પત્નીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવા દબાણ કરતી હતી. વળી તે મહિલાના પોલીસ સાથે સારા સંબંધ હોવાનો પણ મુસ્તાકે આક્ષેપ કર્યો છે. મુસ્તાકે આક્ષેપ માત્ર તેની પાડોશી સંગીતા પર જ નહીં પરંતુ પોલીસ પર પણ કર્યા, ત્યારે ચોંકાવનારી વાત સામે આવી. મુસ્તાકે કહ્યું કે જે મોઢે રૂમાલ બાંધીને આવેલ એ બે શખ્સોએ તેને ઢોર માર માર્યો અને સળગાવ્યો. તે બંને પોલીસ કર્મચારીઓ હતા અને તેમાંનો એક વટવાનો પીએસઆઈ હોઈ શકે છે. ઓર પોલીસ વાળે સાહેબ લોકઅપ મે થી નિકાલને કે ભી પૈસે માંગતે લે મારે સે સાહેબ ઇતના ના ઇન્સાફી કરતા ભઈ લોકઅપ કે અંદર મારે બસ પૈસા કાસે હોયગા પૂરી તો ઝડપી લે લેતે એ લોકો. આપકી બીવી કો છરી કિસને મારી ક્યું મારી? સંગીતા ઉર્ફીતા ઉર્ફે મદીના સંગીતા ઓર ઉસકા ઘરવાલા સોહિલ યે દોનોને રાત કો 8 બજે મેરી વાઇફ કો છરી મારી સાહેબ હમકો લોકઅપ કરાને કે બાદ. આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે આ ઘટના અંગે ખુદ વટવા પોલીસ કે ઝોન 6 ડીસીપીએ પોતે અજાણ હોવાનું રટણ કરતા હતા. ઘટના બાદ વીટીવીએ બંને અધિકારીઓનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે બંને અધિકારીઓએ વાતથી અજાણ હોવાનું કહ્યું હતું. જો કે વીટીવીએ અહેવાલ પ્રકાશિત કરતા ઊંઘતી પોલીસ જાગી હતી અને છેક સવારે બનેલી ઘટના સ્થળે બપોરે પહોંચી હતી. અને એવો કોઈ પ્રશ્ન નથી, તો બંનેને સામસામા મકાન બાબતની માથાકૂટ ચાલે તો પોલીસ તો વચ્ચે બંને પક્ષ આવે તો પોલીસ તો એમાં તપાસ કરવાની છે. વીટીવી આ સમગ્ર ઘટના અંગે તપાસ કરતા વધુ એક ઘટસ્ફોટ કર્યો હતો. એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક અન્ય મહિલાએ વીટીવીને જણાવ્યું કે તેની પર પણ દેહ વ્યાપારના ધંધામાં ધકેલાવા દબાણ થયું હતું અને ઇનકાર કરતા છરી મારવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી મહિલા છે અને મહિલા સશક્તિકરણની વાતો જોરશોરથી ચાલી રહી છે. તેવા સમયે મહિલાઓ સાથે આવા વ્યવહારની ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે જ સવાલો ઉભા થયા છે. અમદાવાદથી કેમેરામેન દિલાવર શેખ સાથે અનિતા પટણી, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.